આજે શેરપુરા ગામની સીમા આવેલ ખેતરમાં વરસાદથી ભરાયેલ ખેત તલાવડીમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું। ચોમાસુ પૂરું થવા આવી પણ અપૂરતા વરસાદને કારણે બનાસકાંઠાની એક પણ નદીમાં પાણી નથી અને તળાવો પણ ખાલી છે। બાલારામ અને વિશ્વેશ્વરમાં પણ પાણી નથી। એવામાં ગણપતિ બાપાને તેરવા ક્યાં જવું એ ગણપતિના ભક્તો માટે પ્રશ્ન છે। ડીસાના વતની ફરસુભાઈ ઠક્કરે પણ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી હતી। તેઓ બાલારામ અને વિશ્વેશ્વર જઈ આવ્યા પણ બંને નદીઓમાં પાણી ના હોવાને કારણે ગણેશજીને પધરાવી ના શક્યા। એવામાં એમણે સમાચાર મળ્યા કે શેરપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત અણદાભાઈ જાટે તૈયાર કરેલ ખેત તલાવડી ચાલુ ચોમાસામાં સંપૂર્ણ ભરાઈ ગઈ છે। તો ફરસુભાઈ ઠક્કરનો પરિવાર આવી ગયો શેરપુરા અને ખેત તલાવડીમાં ગણપતિ બપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું। આ પરિવારે ખેત તલાવડી જોઈ ભાવ વિભોર થઈ ગયા હતા। મીડિયાના સહયોગથી આ ખેત તલાવડી આખા રાજ્યમાં ડંકો વગાડ્યો છે ત્યારે ફરસુભાઈનો પરિવાર પણ ખેત તલાવડીથી ખૂબ જ પ્રભાવિત થયો હતો।